ખાસ તો એમ છે કે સરકારી શાળામાં તો કે ભાઈ ઉત્સવો જ આવે છે, પણ મારી દ્રષ્ટિએ હું જોઈએ ને તમારા વાલીને કહું છું, બાળકો માટે ખાસ કહું છું, બધાનું બધા ધ્યાનથી સાંભળે, તમારા વાલી કે આજુબાજુમાં કોઈ એવી ચર્ચા થતી હોય કે પણ એક આપણે જાગૃત નાગરિક હશે, એક જાગૃત નાગરિક હશે તો એ પણ આપણા દેશ માટે ખૂબ ઉપયોગી થઈ પડશે. હમણાં જે કંઈ પણ સુધારાઓ આવે છે, નિયમો આવે છે, એક સદી પૂરી થઈ ગઈ. 1919 જન્મેલા વિક્રમ સારાભાઈ, આ 2019 ની જે આપણું વર્ષ ચાલી રહ્યું છે એમાં એની સ્વામી જયંતિ જન્મ જયંતિના ભાગરૂપે આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત તૈયાર મળ્યા છીએ. બીજું કે આપણે આપણા પેસેન્ટરમાં તારીખ 1 થી 15 સુધી સ્વચ્છતા પખવાડા કાર્યક્રમ પણ ચાલે છે. ભાઈઓ તથા બહેનો, આજે હું ડોક્ટર વિક્રમ સારાભાઈ વિશે બે શબ્દ કહેવા માંગુ છું, જે તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. શ્રી વિક્રમભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919 રોજ અમદાવાદના ધાનેટીય સારાભાઈ કુટુંબમાં થયો હતો. વિક્રમભાઈ મહાપુરુષના જન્મગીતા તાલુલાની વાત કહેવા જઈ રહ્યું છે, એના વિશે કહી શકાય કે સફળતા પ્રાપ્ત કરી. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય છે દ્રઢ
શક્તિનું પરિણામ આપણે પણ શૌચાલય હોવા જરૂરી છે. નિર્ધાર કરવો પડશે કે આપણે આપણા દેશને સ્વચ્છ રાખવો છે, ચોખ્ખો રાખવો છે, તો એની શરૂઆત તમારા ઘરથી જ કરવી પડશે. તમારે કરવી પડશે ને.